તો સીધી ચડી જાય ધાબા પર મને કેટલી વખત તપોર કરી ના પાડો ઓલા પાડી કે ધાબા પર પડા ઓટા પર ચડતી હોય બે ત્રણ પગા છો તો આ કીધું આમ હાથરું ચડવાનું તારે આડું અડું જોઈ નહીં ચડવાનું બહુ હરકી જમીન માં ફરવા જાય ને કે કચરા થાય અને નહીં કોઈ આના થાય તો મારતો આખલું તૂટી પડે એવું થાય હું ભલા તાણે કેટલી આશાઓ કેટલી ઉમેદો છું મારા તો હાલે હું જોતા હું હારો હડો આ મુયા તમાકુ કીધું જોતો આવો તારા માં એને તારા માલા જ મું તો સમજાય ના આવ્યું કીધું આજી પાછી થતી ના શાંતિ થી બેસ મથામો કે હારું તાણ બરોબર તે હવે મૂકતો ઓટો મારી આવું તમાકુ હોત ને તાણ આ ખપ્પી કાઢવી છે હવે ફોન કર્યો પણ આ તો વાર થઈ છે ચા પોણી કદાચ લઈને આવ્યા ઘર તણી બેઠા હોય તો કે હાડો હવે બે ચાર ઓટા ચા પી ને એટલા ઓટા મારી જઈએ એટલે હું તરત ફોન કરી દે હું બરાદમી અને એ દાદા તો મારા પાછું શું છે ખબર હે પછી તો પાલટી આલુ બધાને જમણ વાળો રાખો છે જેમ કે આખા ગોમ ને પાલટી આલુ અને આખા ગોમ ને જમાડું અને હું વિચારી એવું થાય ને અને પ્રોગ્રામ રાખું ડીજે લાવું આટલા એરિયામાં ના થયો એવું કરો હા શું કેવું અને વફળો કે અને એ દાડા ડીજે આવે તો પાયણા ને પાયણા ને બધા ગીત વગાડાવું બીજો એક જ નહીં શું કેવું છે અને ભગવાન તો પેલું મું કીધું એવું જલેબી બે હંગા થી આલે ને તો મજા જ કુતવાર આવી જાય હું વાત કરો તમે અને ભગવાન એટલી અરજી આપડે તો બસ બસ હાર લેવા દો તાર હારો મારી ભાભી જોઈએ હું તો એને માં સમાન ગણું છું અને આની દોનત તો જો અને ઈરાદા તો જો કેટલી આવની કેટલી દોનત ખરાબ છે એને એવું નહીં વિચાર્યું દસ વર્ષથી હું ભગવાન મને નહીં બાળક આલ્યું તો આ એ મારું છે મારું કરીને રથ હું હતો આ કેટલું વેર ઝેર ને ઈર્ખા છે મને મારે બધું એના મગજમાં આવું ચમ ફરતું છે મારું એમ કેવું છે કે જે સહી હડો એનું સહી મારું છે પોતાનું કરી રાખે જ ના ચાલે અને એની માં જોઈએ આ આવી માયો હોય એટલે આ કોક માં એવી હારી હોય ને તો શીખ હાલક બેટા તારા નહીં તો એ તાર દેરાણી તો તારો જ વધતા છે આવું ના રાખવું જોઈએ અને મારી બેટી ડોસી બેઠી બેઠી કડીએ શીખવાડે ના જોઈએ એની છોડીનું ઘર ભેળાવા બેઠી છે આ તો સારું છે હું અભરી હું તો નહીં કહું તેમ કે મારા કહેવા જે સારું મારો જીવ ના ચાલે અને કહી દઉં તો મજા નહીં આવે હું તો એવું વિચારું છું કે આજ રીતે કાલ એને પોતે અહેસાસ થવો જોઈએ અને એની ભૂલ જાતી એને સમજાવી જોવે કે સારું હું જે કરું ને ખોટું કરું હવે ભાભી સન મારે વન શું કહેવું પણ મારે કહેવું નહીં પણ મારે હવે ચેતન થવું પડશે વર રાખવી પડશે અને કાર્ય વના ઈરાદા કોક તો પેલી ડોસી કોક આડું અવડું શીખવાડ્યું નું તો અરે નહોતું તો કરાવશે એટલે મારે હવે ડગલા પગલા પેલીની વર રાખવી પડશે અને જઈને નહીં કહેવું તો પછી તું ચેતન રહેજે હો આવું આવતું રહ્યું મારું બહેરાન તો કહેવું જ પડશે ને કહીએ તો હાર ગોડું છે હાવે તો ના પાડું તો છે સીડીએ થઈ ચડી જાય ધાબા ઉપર એને કેવું પડશે કે આવો આવો પ્લાન થયો પણ પહેલાં એને બોધવી પડશે મારે કાં તો કદી તારે એક શબ્દ ના કહેવો હોય આ વાત ના કરવી હોય તો તને હું વાત કરું ને કાં તો બહેરો છે આ વાતે વળી મારા બેટા ગમે ત્યાં કહી દી પટલાઈને બહેરાને બુદ્ધિ ના હોય એટલી બધી એટલે મને હવે જવા દે ને પટલાઈને મારે કહેવું તો પડશે જ લે તને ના નહીં પાડે તો હું કરીશ આવું બધું ઝપી જા આજે
પણ તને ના પાડી છે તું આ બધું હુકા ના હોય નાટક હુકા કરીશ આવો શું નાટક કરું તું બેસજે હોય બેસજે એટલે બેસ બેસ બાપા તું શાંતિ રાખો ને શાંતિ તો તને મારી વાત સાંભળ જો આ બધું સોન ભરવાનું તને કને કીધું હું જાતે કરતી ભાભીજી એટલે ભાભી કાયા છે તો મેં કીધું કરવા દે ને કોમ ના થાય તો બા બધા કાય મારી વાત સાંભળ મારે તને એક વાત કહેવી છે પણ જો વાત તો તને કહું પણ પેલા દાખલા વાળું ના કર્યું તો કહું આપડા આ છોકરા ની સોગન ખા મારા તો નહી ખાવા તને જો માને વાલમ વાળું છોકરું હોય હા જો પેલી કાળ મૂઠી જોઉં છું મારી ભાભી તું શાંતિ રાખ હું કુયો અભર પેલા લાગ્યો એ કાળ મૂઠી તો ઓછી નહીં એ તો એટલી બીજી ભય માં હું આજ તમાકુ જોવા જોગ ના જો તાણે આપણે પેલા ખેતર થી હું નેડિયામ વળતો છો ને તારી એની માં ને વાતો કરે એની માં એ ઓછી નહીં આ પાસે રહી ના છોડીને આ ખરાબ શીખવાડે છે માં તો સારું શીખવાડે કે આવા દેરાના જેઠાના વેર ઝેર કરવાનું શીખવાડે એક વખત પાળવાનો પ્લાન કર્યો તો એ તું સીડી પર નથી ચડી એ પોણી ઢોળ્યું નતું અને વેડ્યું તું તને પાળવા દોતી એવું તું એમ એટલે તું પછી પોણી વેરી તું લાવે અને બીજું તો હજુ ફેર પ્લાન કર્યો છે અને કોક ના કોક આઈડિયા કરશે એટલે આજ પછી તારે બહુ વિચારી નેડું પડશે અને બહુ હોશિયાર રહેવું પડશે ના કારણે તો આપણા બાળકને તકલીફ આપવા માંગે છે મો તો છે ને એ ઉભી થઈને તમે જતા રહ્યા ને અને એ કુતરી થી તો શેટ જ રહેજે તું એ ઓછી નહીં હવે આ ભાભી સાહેબ મને તો એવું થતું હતું પણ હું પેલી વાત વાળા મોટું મન કર્યું સારું હું ક્યાં તો કીધું ભાભી ખોટું લાગશે અને આપણે એને ભાભી ભાભી હું કરું છું હું તો એને માં સમાન માનું છું પણ એને ચમ એવું ના વિચાર્યું કે મારા દિયરનો વસ્તાર છે મારો વસ્તાર છે અને મારી દેરવણીનો છોકરો એ મારો છોકરો આવું ચમ નહીં વિચારતી હારીએ આપણે ભગવાન ભગવાન કહો ને આપણે ચેતી રહેવા ભાર જો અને કુદરતી ચમ નહીં આવ્યો વસ્તાર એ કહી દઉં તને આવાની દોનત નહીં હારી ને એટલા નહીં આલ્યો આના લક્ષણે વાજણી છે ઓમ ઇમનામ ના રહે આ વાઢી જમ ફરે છે એના લક્ષણે કેવું છે મારતો એનું હું તો કોને કોને અભિટલા કહેવું એ તો તને એવું લાગે છે પણ અને ભગવાન આવા માણસોને તો કદી સારું ના કરે કોકનું ખરાબ નહીં વિચારો કદીએ બૂમો નહીં મને તો આમ એના પેલી ભાભી કહેતા મને આમ શરમ આવે છે તો ભાભી ના કહેવાય એ તો કોક શીખાવે પેલા જન્મ ની દશમન છે મારી જલન થતી અને બહુ હાથ સાબાનો હવે તારે તું હું હાથું ના પાડું છું તો કોમ કરવા મંડી જાય છે તને ના નહીં કીધું કશું કોમ તારે નહીં કરવાનું કઈ દઈએ તને જો કંટાળો આવતો હોય ને તો આટલામાં આખું પાછું થવાનું હારખી જમીન માં કોઈ ચિંતા નહીં અને આગી પાછી તો શરીર ને કસરત રહે બેઠે બેઠે શરીર અકળી જાય એના કરતા ફરવાનું પણ આવા ચોખ્ખી જમીન માં ફરવાનું કોમ તો બિલકુલ એક એક પાણી ભરવું પાણી નો લોટો ભરા નહીં જવાનું મન કઈ જવાનું હું ભર્યા હું તો ધ્યાન ક્ષેત્ર નું રાખું તારું વધારે રાખવું પડશે મારા ખાસ કાર્યક્રમ રાખવું પડે લુંબી છે ને નહીં હોય કરશે સ્ત્રી તમે ભાભી તો મારે કદી કેવું જ નહીં તો પણ તો ભાભી કહેવાય બાકી ને ભાભી હું નાખું કદી તું આરામ કરશે શાંતિથી એટલે આવું કરતો હશે તને આ તો ખબર પડી કે મારા માટે આવું વિચારી છે આ મસ્ત છે ને એટલે મને મેણા મારવાણ કરતો હતો એવું ના વિચારે યન મીચો યન માટે એવું રાખ્યું છે અને ભાઈ નો છોકરો યન જ છે ને એવું ના વિચારીએ તમારા દિયર નથી અમારો જ છે આવું થોડી વિચારાય યોનથી ભગવાન યોન અમે જોશે કાલ ઉઠી મારામાં જેઠવાણીથી બહુ સાવધાન રહેવું પડશે મારા બાળક નવી હાચવી રાખવું પડશે અને મારે જાતે હાચવી રહેવું પડશે અને તેના પગનું પગ તો કરશે તો ખરા એવું લાગશે તો હારથી પગથી મને ખબર નથી આવી રહ્યા આવી જતા મેં તો મારું આવી બનતું ને આવ્યું બહુ હાચવી રહેવું પડશે એવું વિચારવાનું